રાધનપુર અને સાતલપુર વિસ્તારમાં બોગસ પત્રકારોનો આતંક વધી જતા સાચા પત્રકારોને બદનામ કરાતા માત્ર કાર્ડ લઈને ફરતા ઇસ્મો વિરુદ્ધ કાર્યવાહી કરવા પત્રકારો દ્વારા ડીવાયએસપી સાહેબને ફરિયાદ કરવામાં આવી. રાધનપુર સાંતલપુર વિસ્તારમાં બોગસ પત્રકારોનો આતંક વધતા સાચા પત્રકારોને બદનામ કરતા માત્ર કાર્ડ લઈ ફરતા ઇસ્મો વિરુદ્ધ કાર્યવાહી કરવા કેટલાક પત્રકારો દ્વારા એએસપી સાહેબને ફરિયાદ અપાઈ છે, જેમાં પેસેન્જર ગાડીઓ ઉપર પ્રેસ લગાવી રોપ જમાવતા સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. તો પૂરતો અભ્યાસ ન હોવા છતાં માત્ર કાર્ડ લઈ ફરતા ઉઘરાણો કરતાને રૂબરૂ બોલાવી સમાચાર લખાવી તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ રજૂઆત કરી છે. તો પત્રકાર આલમને બદનામ કરતા પત્રકારના નામે તોડ કરતા તમામ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે. તો જોવાનું એ રહ્યું કે એએસપી પાર્થરાજસિંહ ગોહિલ આવા બોગસ પત્રકારો સામે કેવી કાર્યવાહી કરે છે, જે આવનાર સમય બતાવશે. એક વાત તો નક્કી થઈ છે કે આ ફરિયાદ કરવા છતાં બોગસ પત્રકારોને આ બાબતની જાણ થતા ગભરાટનો માહોલ સર્જાયો હતો. રાધનપુર તાલુકાની અંદર જેમ ચોમાસામાં કીડા મકોડા ઉભરાય છે, એમ બોગસ પત્રકારો પણ ઉભરાણા છે. ખોટે ખોટા કાર્ડો લઈ લોકોના વચ્ચે જઈ તોડ કરવાનો ધંધો કરે છે અને પત્રકાર આલમને બદનામ કરે છે. આવા પત્રકારોને દૂર કરવા માટે આજે અમે એસપી સાહેબને, રાધનપુર ડીવાયએસપી સાહેબને એક આવેદન પત્ર આપ્યું છે કે આવા પત્રકારોને પકડી એમની પાસે તમામને બોલાવી એમની પાસે સમાચાર લખાવો. તો પોપટનો ભય પણ લખતા આવડતું એમને નથી, અને આવા પત્રકારોને જો દૂર કરવામાં નહીં આવે તો લોકો હેરાન થશે, કેમ કે એમની કરગત વધુ છે એમની, અને ખોટે ખોટા ઉઘરાણા કરતા હોય એ બંધ થઈ જાય. એટલા માટે એસપી સાહેબ આ અંગે શું કાર્યવાહી કરશે એ અમે રાહ જોઈને પત્રકાર આલમ બેઠા છીએ. નાનજી ઠાકોર, કેટી ન્યૂઝ, ગુજરાતી, રાધનપુર.